શ્રેષ્ઠ શ્રમણી શ્રી ભદ્રા માતા વૈભવમાંથી સંયમ ગ્રહણ ધનાડ્ય શેઠ શેઠશ્રી ગૌભદ્રના પત્ની ભદ્રાને શાલિભદ્ર નામનો પુત્ર અને સુભદ્રા નામની પુત્રી હતી પતિનું અકાળ મૃત્યુ થતાં તેમની પ તેમના પત્ની ભદ્રા પર બહોળા વેપારના સંચાલનની અને સંતોના સંતાનોના ઉછેરની બેવડી જવાબદારી આવી પડી પોતાના પુત્ર શાલિભદ્રને માતૃ સહજ વાત્સલ્યથી પ્રેરાઈને વેપારની આંટી ગુઠીઓમાંથી બહાર રાખ્યો ગૌભદ્ર શેઠ મૃત્યુ પામીને દેવલોકમાં ગયા પરંતુ પુત્ર સ્નેહથી પ્રેરાઈને તેઓ રોજ નવ્વાણું પેટીઓમાં મૂલ્યવાન આભૂષણો અને કિંમતી વસ્ત્રો મોકલતા હતા માતાની વ્યાપારી કુને અને પિતાની દેવી સહ્યાયથી શાલિભદ્રની આસપાસ સમૃદ્ધિનો સાગર ઉછલવા લાગ્યો એકવાર રાજા શ્રેણિક ભદ્રા માતાને ત્યાં આવ્યા અને શાલિભદ્રે જાણ્યું કે શ્રેણિક રાજા તો એમના નાદ કહેવાય ત્યારે અઢલક ધન સમૃદ્ધિ વચ્ચે જીવતા શાલિભદ્રને લાચારીનો અસહ્ય અનુભવ થયો શાલિભદ્ર પોતાને સ્વામી માનતો હતો પરંતુ રાજાના આગમને એણે પોતાના પરાવલંબીપણાનો અનુભવ થતાં એણે તમામ ભૌતિક સમૃદ્ધિ છોડીને વૈરાગ્યના એકલવાયા પંથે ચાલવાનું નક્કી કર્યું ભગવાન મહાવીરનું રાજગ્રહી નગરમાં આગમન થતાં શાલીભદ્ર અને તેના બનાવી ધન્ના શેઠે દીક્ષા ગ્રહણ કરી માતા ભદ્ર અને શાલીભદ્રની પત્નીઓ પણ સાધનાપૂર્ણ જીવન વ્યતીત કરતા હતા આમ એક સમયે જ્યાં રોગ રાગનો અબીલ ગુલાલ ઉછળતો હતો ત્યાં ત્યાગની સુવાસ પથરાઈ ગઈ થોડાક સમય બાદ ભગવાન મહાવીર રાજગ્રહી નગરમાં પુનઃ પધાર્યા એમની સાથે મુનિશાલીભદ્ર પણ હતા આખું એ નગર ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને એમના દર્શનાર્થે આતુર બન્યું હતું ત્યારે ભદ્ર માતાની પ્રભુ દર્શનની ઉત્કંઠા કેવી હશે તે કલ્પી શકાય ભદ્ર માતા સ્વયં પ્રભુના દર્શને જવાની તૈયારી કરતા હતા આથી ઘરના બહારને ગોચરી માટે આવેલા અત્યંત કૃશ એવા મુનિ શાલિભદ્રને એ ઓળખી શક્યા નહીં અને સાધુ તરફ વિશેષ ધ્યાન આપ્યું નહીં પરિણામે શાલિભદ્રને આહાર લીધા વિના જ પાછું ફરવું પડ્યું વળતા એક ગોવાળનને મુનિશાલિભદ્રાને ભક્તિભાવથી દહીં વોરાવીને પારણું કરાવ્યું ભદ્ર ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમની આજ્ઞા લઈને નગરના નગરીના એક પહાડ પર જઈને શણલેખના વ્રત ધારણ કર્યું ભગવાન મહાવીરના સંવતસરણમાં આવેલા ભદ્ર માતા અને તેમના પરિવારને સાધુ શાલિભદ્રની ગોચરીથી માંડીને શણલેખના સુધીની તમામ ઘટનાઓ ભગવાને કહી સંભળાવી માતાનું વાત્સલ્ય અસહ્ય વેદનાથી ખલબલી ઉઠ્યું એ તત્કાલ પર્વત પર પુત્રના દર્શનાર્થે દોડી ગયા ઉગ્ર તપસ્યાથી પુત્રની ક્રિશ બનેલી કાયા અને ઉગ્ર સાધનામય જીવન જોઈને માતૃહૃદય આકુલ વ્યાકુલ થઈ જતા માતા મૂર્છિત થયા આ સમયે અહીં ઉપસ્થિત સમ્રાટ શ્રેણીકે માતાને આશ્વાસન આપ્યું ધર્મની મંગલ ભાવનાઓમાં ચિપ્ત ડૂપાડવા કહ્યું માતાએ પોતાના જીવન તરફ દ્રષ્ટિપાત કર્યો અને એમણે પણ વૈભવ છોડીને પોતાની પુત્રો વધુઓ સાથે સંયમ માર્ગનો સ્વીકાર કર્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ